ચપોશ વિસ્તારો હાલ જળબંબાકાર જોવા મળી રહ્યા છે. શેલા સહિતના વિસ્તારોમાં વરસાદી પાણીએ જમાવડો કર્યો છે. સામત્વ બંગલોર વિસ્તારમાં હાલ ગેટ પાસે જ પાણી ભરાયા છે. ડ્રેનેજની કોઈ પણ પ્રકારની સુવિધા ન હોવાના કારણે લોકોને હાલ તો આ પાણી ભરાવવાની સમસ્યામાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ બની રહ્યું છે. જોકે શેલા વિસ્તારમાં થોડો વરસાદ પડે તો આ પ્રકારની સ્થિતિ હોય ને એવામાં જ્યારે ગત મોડી રાત્રિથી વરસાદની શરૂઆત થઈ હતી ત્યારે લોકોની પરેશાનીમાં ઓર વધારો થયો છે. આપણી સાથે સંવાદદાતા રાજલ બારોટ જોડાઈ ચૂક્યા છે. રાજલ, હાલ શું સ્થિતિ શેલા વિસ્તારની જોવામાં આવી રહી છે? આ પોશ વિસ્તાર છે છતાં પણ ડ્રેનેજની કોઈ સુવિધા નથી. અમદાવાદ શહેરનો સૌથી વિકસિત જો કોઈ વિસ્તાર હોય તો આ શેલા વિસ્તાર છે. અને આ શેલા વિસ્તારની આ વરવી વાસ્તવિકતા છે. જોકે ગઈકાલે રાત્રે પડેલા વરસાદના કારણે શેલા વિસ્તારના અનેક વિસ્તારમાં જે પાણી ભરાવાની જે સમસ્યા છે તે શરૂ થઈ ગઈ છે. આકાશ રેસિડેન્સી હોય કે પછી સમત્વ બંગલોઝ હોય, આ તમામ જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. અહીંના જે સ્થાનિકો છે તે ઘરની બહાર નથી નીકળી શકતા. એક તરફ આજે જન્માષ્ટમીનો પર્વ છે, લોકો મંદિરે જવું હોય તો પણ ના નીકળી શકે કારણ કે ઘૂંટણ સમા જે પાણી છે તે ભરાયા છે. અને તમામ લોકો અત્યારે હેરાન પરેશાન થઈ ગયા છે. એક તરફ ના તો સારા રસ્તા છે અને બીજી તરફ ના આ ડ્રેનેજ સિસ્ટમની જે ફેસિલિટી અહીંયા આગળ નથી હોવાના કારણે તેના કારણે જ આ વિસ્તારમાં પાણી ભરાવાની જે સમસ્યા છે તે જોવા મળી રહી છે. જોકે અહીંના સ્થાનિકો અમદાવાદના આ અર્બન સ્લમ વિસ્તાર તરીકે ઓળખાય છે. શેલા વિસ્તાર હવે અર્બન સ્લમ તરીકે કારણે પાયાની કોઈ પણ પ્રકારની જે સુવિધા છે તે આ વિસ્તારમાં નથી જોવા મળી રહી. અને તેના જ કારણે અહીંયા આગળ ઘેર ઘેર પાણી ભરાવાની જે સમસ્યા છે તે અહીંયા આગળ ઊભી થઈ છે. અત્યારે પણ વરસાદ પડી રહ્યો છે અને સતત જો આ રીતે વરસાદ પડશે તો લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી શકે છે. કારણ કે આ આખા વિસ્તારમાં અત્યારે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે. જેટલા પણ વાહન ચાલકો છે તેમને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ વિઝિબિલિટીમાં પણ ઘટાડો છે. પાણી હોવાના કારણે રોડ રસ્તા તો તૂટેલા છે અને અકસ્માત સર્જાય તેવો પણ ભય અહીંના લોકોને સતાવી રહ્યો છે. અને લોકોના વાહનો છે તે બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. પરંતુ હાલ આપ જોઈ શકો છો આ સમતમાં બંગલોઝ છે. આ બંગલોની જે એન્ટ્રન્સ ગેટ છે ત્યાં પાણી ભરાઈ ગયું છે. જાપા અડધો જાપો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જોકે અહીંયા આગળ જે સ્થાનિકોએ પાણીના નિકાલ માટેની જે વોટર પંપ સ્ટેશન છે તે પણ બનાવવામાં આવ્યું છે, પરંતુ તે અત્યારે કાર્યરત નથી. હાલ આપ આ જોઈ શકો છો જે ફોર વ્હીલર છે તે પણ અત્યારે બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે. લોકો અત્યારે ધક્કા લગાવવા માટે મજબૂર બન્યા છે કારણ કે સોસાયટીની અંદર આ કોઈ બહારના દ્રશ્ય નથી. ગીતા, આ સોસાયટીની અંદરના દ્રશ્ય છે. ઘૂંટણ સમૂહ પાણી છે તે ભરાઈ ગયું છે. કરોડોના બંગલા અહીંયા આગળ આવ્યા છે, એટલે કે કહી શકાય કે અહીંયા આગળ 400 પણ વધુ જે બંગલોઝ છે તે અહીંયા આગળ આવ્યા છે. અને તમામ સ્થાનિકોને અત્યારે હાલાકીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે. સતત અત્યારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે પણ આગાહી કરી છે. અમદાવાદ શહેરમાં ઓરેન્જ અલર્ટની આગાહી છે તે કરવામાં આવી છે. જોકે આજે અમદાવાદના અનેક વિસ્તાર જ્યાં આગળ પાણીમાં અત્યારે ગરકાવ થઈ ગયા છે. હવે પાણીનો નિકાલ ક્યારે થશે તે સૌથી મોટો સવાલ છે. ગીતા.